સુરતના કતારગામ ખાતે ઝોનના અધિકારીઓ સામે આક્ષેપો થયા છે સી કોમ્પ્લેક્સના અરજદારના મનપા અધિકારીઓ સામે આક્ષેપો થયા તો ડેપ્યુટી ઇજનેર પીટી ટેલર સામે આક્ષેપો થયા છે સી કોમ્પ્લેક્સના ટેરેસ પર વોડાફોનના ટાવર મામલે ફરિયાદ ન થઈ અરજદાર રજીકાંત પટેલ દ્વારા ફરિયાદો કરવામાં આવી બિલ્ડિંગની છતમાંથી પાણી પડવાની ફરિયાદો કરાઈ છે બિલ્ડિંગ રિપેર નહીં કરાતા દુર્ઘટના સર્જાય તો અધિકારીઓ જવાબદાર છે તેવું સ્પષ્ટપણે તેમણે જણાવ્યું છે બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં ટાવર ફિટ કરવાની મંજૂરી આપી છે અધિકારીઓ ગરમાર્ગે દોરનારી માહિતી આપી રહ્યા છે તેના જ કારણે આક્ષેપો થઈ રહ્યા છે હું મારું બિલ્ડિંગ સોળની સાલથી એ લોકોએ જર્જરિત હોવા છતાં ટાવર ચડાવી દીધો છે રિપેરિંગ બાયબરની આજ આજ સુધી કોઈ નોટિસ આપી નથી ને હજી બી મારી જોડે ઉલ્લુ બનાવવાના ધંધા કરી રહ્યા છે એટલે હું આવ્યો છું આજે મેં આરટીઆઈ માંગી છે એ આરટીઆઈમાં પૂર પૂરી માહિતી આપવામાં આવતી નથી અને મને કહે છે કે હશે આપીશું એમ કહે છે ખાસ કરીને બિલ્ડિંગ જર્જરીત છે તે છતાં વોડાફોન ટાવર ફિટ કરવામાં આવ્યું છે આપ કેટલા સમય ત્યાં ફરિયાદ કરી રહ્યા છો હું સોળ ની ફરિયાદ કરી રહ્યો છું અધિકારીઓ શું જવાબ આપે અધિકારીઓ મને ઉદ્ધર જવાબ આપે છે અને ખોટી ખોટી માહિતીઓ આપીને મને ગેરમાર્ગે દોડે છે અમારે જાન જોખમ છે જ આમાં ખાસ કરીને આપે આરટીઆઈ માં શું શું માહિતી માંગી આરટીઆઈ માં મને એનજીઓ વાળા જે ફરિયાદ કરી છે જનહિતમાં એ ફરિયાદની ફરિયાદ નકલ માંગી છે એ કઈ હશે આપીશ

અને એમાં લખ્યું છે કે દર વર્ષે સક્સેસ એબિલિટી જમા કરાવી તે છતાં એ લોકો લેતા નથી ને મીડા પીપળામાં અમારું જાનનું જોખમ ઊભું કરે છે ખાસ કરીને આપને જો યોગ્ય માહિતી નહીં આપવામાં આવતી તો આપનું આગળનું પગલું શું રહેશે આગળનું પગલું અમારા જાનમાનનો જોખમ છે એસએમસી બને હવે ઉતારવાનો વારો આવે ત્યારે ઘટના ઘટે તો એનું જવાબદાર કોણ આ એસએમસી ના અધિકારીઓ અત્યાર સુધીના બધા ને કમિશનર